मित्रों नेक्स्ट प्रश्न ध्यान में लईए, रकम तमारी समक्ष प्रगट छे के जो कोई के रेखा एटले के एक सरस मजानी लीटी शू छे, ई कोई के समतल ऊपर बिराजमान छे, आवेली छे, तो के जणावो। तो मित्रों आमा खास कंसेप्ट आकृति द्वारा समझवामां बहुज ईजी रहेशे, तो खास मारी आकृति में ध्यान अहींया ज राखजो के तमारो कोई के समतल छे, ई આવી રીતે બિરાજમાન છે કે આ તમારું કોઈક સમતલ છે, આનું સમીકરણ હું તમને આપી દઉં છું કે આ સમતલનું સમીકરણ તો કે આ છે 2x માઇનસ 4y પ્લસ z બરાબર 7 છે। ઓકે, તો આનો અભિલંબ તમને ઓટોમેટિકલી માઉં ન કહું ને તોય તમને લખતા આવડવો જોઈએ આનો અભિલંબ શું થાય, તો કે આનો અભિલંબ થાય n બાર x y અને z ના સહગુણક એટલે કે 2 આગળ બોલો માઇનસ 4 આગળ બોલો 1 થાય। હાલો અભિલંબ પ્રગટ થઈ ગયો એટલે કે દરેકને લંબ સદિશ અને અભિલંબ કહેવાય, આ આપણી પાઠ્યપુસ્તકની વ્યાખ્યા છે। હવે પણ પ્રશ્ન શું છે ભાઈ, તો કે પ્રશ્ન આવો છે કે આ જે લીલા કલરની રેખા છે ને ઈ સમતલ ઉપર બિરાજમાન છે, આવો પ્રશ્ન છે। શું છે જુઓ પ્રશ્ન, હવે રેખા સમતલ પર આવેલી છે એટલે કે જે તમે બેઠા છો એની સપાટી ઉપર જ એક રેખા આવેલી છે, તો દોરી નાખી સાહેબ, રેખાની માહિતી શું હોય, તો કે રેખા ઉપર એક બિંદુ હોય, એક રેખાની દિશા હોય। ઓકે ઓકે ઓકે, તો આના ઉપરથી કહી શું શકાય સાહેબ, તો આના ઉપરથી બહુ સામાન્ય માહિતી એવી આપી શકાય કે જે અભિલંબ છે ને રેખાને લંબ હોય 90 ના ખૂણે હોય, તો આ રેખાની દિશા એલ બાર ઈ કોને લંબ છે, તો કે અભિલંબને, તેથી પહેલી માહિતી એલ ડોટ એન 0 થાય। જો આનો ઉપયોગ કરો તો કંઈક મળે, જો જરૂરી હોય તો ઉપયોગ કરવો, તમારે મેળવવાનો કે છે એ દિશામાં નથી એટલે કે આનો ઉપયોગ ન કરવો, પણ આ માહિતી સાચવીને તો રાખશું જ, બોર્ડમાં તો કામ લાગશે, ડન। હવે બીજી માહિતી શું, તો કે એવું ન કહી શકું કે આ બિંદુ જે છે, હાલો દિશાની તો વાત થઈ ગઈ, આ બિંદુ એ સમતલ ઉપર છે કહી શકાય ને સાહેબ, તો એ માહિતી નંબર 2 થાય। આ માહિતી નંબર 1, આ માહિતી નંબર 2, બિંદુ કેપિટલ એ સમતલ પર હોય જ, કારણ કે રેખા એના ઉપર છે તો સમતલ પર હોય જ, તો અહીંથી હવે મને લખાવો બિંદુ એ હું છે, બિંદુ એ છે 4 પ્લસ 2 અને માઇનસ કે, અને રેખાની દિશા એલ બાર, તો કે 1 1 અને 2 છે, તો તમારા માટે 1 1 2 અહીંયા પુટ થાય, બિંદુ એ અહીંયા પુટ થાય, તો આને સમતલ ઉપર મૂકીએ, સમતલ ઉપર મૂકીએ, સમતલ ઉપર મૂકીએ, કંઈક તો મળશે ને, સમતલ પર લેતા સમતલ શું છે ભાઈ, તો કે 2x માઇનસ 4y પ્લસ કરીને z બરાબર 7, અરે 7 આમ થોડો હોય, આમ હોય ને, હા ઓકે 7 બરાબર। ઓકે, હવે બિંદુ લઈએ 4 2 માઇનસ કે, અહીંયા ક્યાં લઈએ, અહીંયા 4 2 માઇનસ કે, તો તમારા પ્રશ્નનો આન્સર શું મળે ભાઈબંધ, જોઈ લ્યો 4 2 8 થાય, 4 2 8 થાય થાય, માઇનસ કે થાય અને બરાબર 7 થાય, તો આઠડો તો ઉડી જવા રેડી છે, તો માઇનસ કે બરાબર 7, તો કે નો જવાબ માઇનસ 7 રહેશે। તો એવો જો ઓપ્શન હોય તો ટેક કરવો, નહીતર તો તમને ગ્રેસિંગ મળી જ જવાનું છે, પણ એવું આપણે થવા દઈશું જ નહીં। ઓકે,